અક્ષરધામ મહોત્સવનો મહાયજ્ઞ છે. આ અક્ષરધામ પોતે જ એક મહાયજ્ઞ છે અને એમાં આટલા બધા હરિભક્તોનો સેવાનો યજ્ઞ છે. બધાએ સેવાની આહુતિ આપી છે, પણ એની સાથે સાથે આ મહાન વૈદિક યજ્ઞમાં પણ બધા હજારો આહુતિઓ આપશે. અને હમણાં પૂજ્ય શ્રુતિ પ્રકાશ સ્વામી કહ્યું એમ અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મિ એ સાધના મંત્રની આહુતિ આપશે. અને કોની સામે? તો અક્ષરધામ મહામંદિરમાં જે જે દિવ્ય સ્વરૂપો બિરાજમાન થવાના છે એ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ મહારાજ છે, રાધા કૃષ્ણ મહારાજ ભગવાન છે, સીતારામ ભગવાન છે, શિવ પાર્વતી ભગવાન છે, તિરુપતિ બાલાજી અને પદ્માવતી છે, વિઠોબા અને રૂકમાઈ છે, કાર્તિકેયજી અને ગણપતિજી છે, હનુમાનજી અને લક્ષ્મણજી છે. એટલે સનાતન હિન્દુ ધર્મના બધા જ અવતારોનો આહવાન છે. સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા પોતાના મુક્ત મંડળ સહિત 500 પરમહંસ સહિત બિરાજમાન છે. બધા જ એવા પૂર્વેના અવતારોની સાથે પૂર્વેના ભક્તો નરસિંહ મહેતા હોય, મીરાબાઈ હોય કે વાલ્મીકી ને વ્યાસ જેવા એવા મહાઋષિઓ હોય, બધા જ અક્ષરધામમાં બિરાજમાન છે. એટલે બાપા આ અક્ષરધામ એ સર્વોપરી પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ પોતાના ધામ સહિત તમામ અવતારો, તમામ મુક્તો, તમામને લઈને આમાં બિરાજમાન થવાના છે. એટલા એક અલૌકિક એવું દિવ્ય મહાલય સાક્ષાત અક્ષરધામ છે, એનો આ મહાયજ્ઞ છે. તો બાપા હવે આપ એવા ખરેખર આશીર્વાદ આપવામાં જરાય સંકોચ નહીં રાખતા કે આજે બરાબર ખૂબ વર્ષો કે બધા ખૂબ સુખી થાય આ યજ્ઞમાં, સેવા યજ્ઞમાં, તમામ યજ્ઞમાં જેમણે સેવા આપી છે, આહુતિ અર્પી છે, એ બધા તને મને ધને આપ તો કાયમ બોલો જ છો, પણ સર્વ પ્રકારે સુખી થાય અને સૌ ઉપર સ્વામિનારાયણ ભગવાનથી માંડીને આપ સુધીની તમામ ગુરુ પરંપરા સૌ અપાર રાજી થાય, સૌના શુભ મનોરથ સંકલ્પો પૂર્ણ થાય એવી આપ સૌ પર કૃપા વરસાવો. બાપા 12 વરસાદ વરસે છે અને અંદર આપે વરસવાનું છે, એટલે આપ એવી કૃપા વરસાવો કે ઇન્દ્રદેવને પણ એમ થાય કે મહારાજ આ મહંત સ્વામી મહારાજ વરસાય હું ન વરસી શકું એવા વરસો એવી આપના ચરણમાં પ્રાર્થના.